આજે બધા વરસાદ ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આજથી 39 વર્ષ પહેલા 22 જૂન 1983માં વંથલી વિસ્તારમાં અને ખાસ કરીને શાહપુર ગામમાં આ સમયે સર્જાયેલ ભયંકર જળ હોનારતના દ્રશ્યો આજે પણ તે વડીલોની આંખો સામેથી દૂર થતા નથી. એક જ દિવસમાં 70 ઇંચ જેટલા વરસાદથી 4 નદી ગાંડીતુર બનતા સેંકડો લોકો અને પશુઓ મોતના મુખમાં હોમાઈ ગયા હતા. આ ઘટનાના આજે 39 વર્ષ પૂર્ણ થયા છે. એક જ દિવસમાં 70 ઇંચ વરસાદથી ચારે તરફ જળબંબાકાર થઈ ગયું હતું. ઓઝત, કાળવો, મધુવંતીને ઉબેણ નદી ગાંડીતુર બની હતી. લોકો સતત 2 દિવસ સુધી મકાનના નળિયા, છાપરા અને વૃક્ષો પર ચડીને રહ્યા હતા. 48 કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું હતું. રેલવે લાઇન પણ સંપૂર્ણપણે નાશ પામી હતી. વીજળીનો પણ એક થાંભલો રહ્યો ન હતો. ટેલિફોનિક વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો અને રસ્તાઓ પણ સંપૂર્ણપણે તૂટી ગયા હતા. 4થા દિવસે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આવી પહોંચ્યા હતા. તારાજીથી અવાચક બની ગયા હતા. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને ટોચના રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના નેતાઓ પણ વંથલી અને શાહપુર ગામની મુલાકાતે આવ્યા હતા. ફક્ત 7 દિવસમાં સમગ્ર પંથકને બેઠો કરી દેવામાં આવ્યો હતો. આ હોનારતના આજે 39 વર્ષ થઈ ગયા હતા. આજે પણ તેમના ભયાનક દ્રશ્યો ભૂલાતા નથી. મારું નામ જોગેશભાઈ પુરોહિત, વંથલીનો રહેવાસી. આજે 22/6/2022 આ દિવસ અમારા વંથલી પંથક માટે ખૂબ જ હૃદયદ્રાવક એવો દિવસ છે. આજના દિવસે આજથી 39 વર્ષ પહેલાં 22/6/1983ના રોજ વંથલી શાહપુર વિસ્તારની અંદર જે ભયંકર જળ હોનારત થઈ, આ દિવસનો હું પણ સાક્ષી છું. એ દિવસ કોઈ દિવસ અમારા આ પંથકના લોકો ભૂલી શકે એમ નથી. આ દિવસે ઈશ્વરનો જે પ્રકોપ અમે જોયો છે, આજે પણ એ જ્યારે યાદ આવે છે ત્યારે અમારા રૂવાળા ઊભા થઈ જાય છે. અમારી નજર સમક્ષ અસંખ્ય પશુ પક્ષીઓ ઢોર જે મૃત્યુ પામેલા હતા એ દ્રશ્ય આજે પણ અમારી નજર સામે આવે છે ત્યારે આંખમાંથી અશ્રુ નીકળી જાય છે. આજે પણ અમને એ દિવસ ભૂલાતો નથી. એ કાળમુખો દિવસ અમારા અમારા વંથલી અને શાહપુર પંથકને તરબોળ કરી નાખેલો, સાવ તારાજ કરી નાખેલો. પરંતુ અમારી એ સમયના જે રાજકીય વડાઓ હતા. હાર્દિક વાણિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વંથલી.